મનનું શું લેખન કર્યું? બોલો કેવી રીતે મન લખાશે? પહેલા શું લખું? મ અને પછી ન. શું તમે આવી રીતે મન લખ્યું છે? જાતે લખ્યું છે? સારું, ચલો હવે નવો શ્રુત લેખનનો શબ્દ લખો. નવો શબ્દ લખો. નમન. નમન. નમન જાતે લખો. જાતે લખો તો નમન કેવી રીતે લખાય? નમન નું શ્રુત લેખન કરો તો બેટા, જાતે લખો તો. અલી બેઠા નહીં રહો બેટા. લખ્યું નમન લખ્યું તે રફીકભાઈ લખ્યું. કેવી રીતે લખાશે નમન? સફાન મને લખાવો. એ બુંદી મને લખાવો. પેલા શું લખું? ન. પછી મ. ન. બહુ સરસ. ચલો ન મ ન નમન. આવું તમે લખ્યું છે? જો આવું ના લખ્યું હોય તો તમે ભૂસો અને સુધારીને લખો. જાતે લખો નમન. તને લિખા નમન. કા લિખા નમન? બહુ સરસ. જો આને લખ્યું નમન. તે લખ્યું નમન. હજી તે નહીં લખ્યું નમન. તમે ક્યાં લખ્યું નમન? હા હારે, બહુ સરસ. ચલો સરસ. ચલો એના પછીનો શબ્દ લખો. નમન પછીનો શબ્દ લખો. મગન. મગન જાતે લખો. મગન. મગન જાતે લખો.